नमस्ते बाळको, धोरण पहेलू गुजराती कलरव। गए वक्त आपणे चालू थोड़क बाकी रही गयु छे, एमां मैं एक बिलाड़ी पाड़ी छे, मैं एक बिलाड़ी पाड़ी छे, ते रंगे बहुरू पाड़ी छे, ते अड़वे अड़वे चाले छे ने अंधारामां भाळे छे, दूध खाय दही खाय घी तो चप चप चाटी जाय, તે ઉંદર ને ચટપટ ચાલે પણ કૂતરા થી બીતી ચાલે, તેના દિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે। જો તે છોકરાએ સરસ મજાની બિલાડી પાડી છે એનું આમાં સરસ મજાનું વર્ણન કરે છે। તમારે ઘરે વર્ણન કરતા હશો તમે બિલાડીની સુંદર આંખો ચહેરો એ બધું તમે અહીંયા તમને સરસ મજાનું બતાવ્યું છે। હવે આપણે પાઠ પાઠ ત્રીજો, અજબ જેવી વાત છે। જો કુદરતે ભગવાને આપણને પાંચ ઇન્દ્રિયો આપી છે, તે સરસ મજાનું કેવું કામ કરે છે, એકોએક વસ્તુ જોઈ શકીએ, તેને સ્પર્શી શકીએ, તેને માણી શકીએ, સાંભળી શકીએ, પછી સરસ મજાની વાનગી કે મીઠાઈ ખાઈ શકીએ, એ પાંચ ઇન્દ્રિયો આપી છે, એના સરસ મજાના વખાણ નાના બાળકે કર્યું છે, તે તમે સાંભળો। નાની મારી આંખ એ તો જોતી કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે, નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે, નાના મારા કાન નાના મારા કાન એ તો સાંભળે દઈને ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે, નાનું મોટું મારું તે બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે, નાના મારા હાથ તે તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે, નાના મારા નાના ચાલે છે છાના માના, ને પગ છાના માના ચાલે છે, એ તો કેવી અજબ જેવી વાત છે। જો બાળકે સરસ મજાનું વર્ણન કર્યું કે આટલું નાનું નાનું છે પણ તે કેવું સરસ કામ કરે છે, ત્યારે બધી ઇન્દ્રિયો પગ ચાલે છે, સૂંઘવાનું કામ નાક કરે છે, પછી જમવાનું ઓઠ જીભ કરે છે ને, કાન સરસ મજાનું સાંભળે છે, આપણે સારું સાંભળી મજાનું એ કાન સાંભળે છે, એ કેવું છે, ભગવાને કેવી સરસ રચના કરી છે, એ તે એક અજબ જેવી વાત છે। જો અજાયબી જ છે, કારણ કે આખી પાંચે ઇન્દ્રિયોનું કામ કેવું સરસ છે એ અહીંયા બાળકે કેવું સરસ મજાનું વર્ણન કર્યું છે। હવે અહીંયા આપણે જોઈએ છે કે જોડકા જોડવાના છે, તો આંખ શું જોવે છે, પછી સૂંઘે છે શું, તો ફૂલ, કાન સાંભળે છે અને નાક સૂંઘે છે, અને આંખ જોવે છે તો ટીવી, ને સાંભળે છે તો શું આવે, તો આ આવે, આ ટેપ આવે, એ તમારે જોડતા જોડવાના રહેશે। ઉપરાંત નમ જન નમન ગગન મન જગ જગન મનન જમ મગન આ બધાય વાંચીને તમારે નોટમાં એક લખવાના રહેશે। હવે આ છે તેમાં સરસ મજાના રંગ પૂરવાના છે, જો ઉદાહરણના મુજબ રંગ પૂરો, જેમાં આપ્યું છે ઉદાહરણ આપ્યું છે, એમાં ગને ઓળખવાનું છે, તમારે ગને ઓળખી અને એમાં તમારે કલર પૂરવા, મનગમતો કલર પૂરવાનો છે, અને આમાં તમને મરચાને મ કેટલા છે એ બધા મ ગોતીને એમાં કલર પૂરવાનો રહેશે। હવે આ ન છે, જો આમાં ન મેં એક એકમાં તમને રાઉન્ડ મારી દીધું છે, આ ન છે એમાં તમારે કલર એક જ સરખો કલર પૂરતા નહીં, જુદા જુદા કલર પૂરજો, એટલે એકમાં તમે જો નમાં લીલો કલર કરો તો બધાય નમાં નીનો એ લીલો જ કરવાનો છે, અને આમાં છે ગ, એમાં ગ નહીં પણ શું છે સોરી જ, આમાં જ આપેલો છે, તે જમાં તમારે બધામાં કલર પૂરી, અને તમને આ તમે બારખડી કપો આવડે એના માટે આ તમને તમારા માટે આ પરીક્ષાનો પીરિયડ છે, તમે જો ધ્યાન રાખજો, તમે જો કપો તમને આવડતો હશે તો તમને ગને ઓળખી તમે તરત જ ગ ઉપર રાઉન્ડ મારશો। તો નમન નમ મગન જમ મનન નમ જમન જમ અને ગગન જમ
હવે અહીંયા સરસ મજાની જો આપ્યું છે તે ચકલી ઉડે ફર, હવે આમાં એક એક આ એક જાતની રમત છે. જો શિક્ષક આમ કહેશે કે ચકલી ઉડે ફર, કાગડો ઉડે ફર, કૂતરો ઉડે, તો આ સૂચો કરવાનો નહીં. આ રીતની એક જાતની રમત છે. તમે જો આ છોકરાઓ આ સૂચા કરે છે, જો ચકલી ઉડે ફર કરે તો આ સૂચો કરવાનો, કાગડો ઉડે ફર તો આ સૂચો કરવાનો, પછી કૂતરો ઉડે ફર તેમાં સૂચો કરે એ આઉટ ગયેલો થયેલો ગણાય, એમ આ રમત છે. હવે આવતા પીરિયડમાં હું તમને ઓળખો અને લખો આ તમને કરાવીશ. બસ.